તેને પતરીનું ભજ્યું જોવો તમે ફૂલ સાઈઝનું. હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? બાપા સીતારામ, જય સિયારામ બધા મિત્રોને. હું છું તમારો ફ્રેન્ડ ચિરાગ અગ્રાવત. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ રાજકોટ શહેરમાં. રાજકોટ શહેરના મિત્રો, ઓલમોસ્ટ 45 વર્ષ જૂની જગ્યા છે આ, અને અત્યારે હું આવી ચૂક્યો છું રાજકોટ શહેરના 4 જયરાજ પ્લોટ વિસ્તારમાં, જે કેનાલ રોડ છે. કેનાલ રોડ ઉપર તમને બતાવું, નાગરિક બેંક આવે છે. આ નાગરિક બેંક તમે જોવો, એની સામેની શેરી એટલે 4 જયરાજ પ્લોટનો કોર્નર. આ 4 જયરાજ પ્લોટનું બોર્ડ છે. આપણે અત્યારે જઈ છીએ ભજીયા ખાવા માટે, રાજકોટના 45 વર્ષ જૂના ભજીયા. તો હવે વધારે વાત નહીં કરીએ, ત્યાં જઈ અને સ્વાદનો ટેસ્ટ માણીએ. ચાલો શરૂ કરીએ. આપણી સાથે એક મિત્ર જો અત્યારે આવી જ ગયા છે, નાસ્તો કરે છે. શું નામ તમારું? મુસ્તાકભાઈ. બરોબર, અહીંયા રેગ્યુલર આવો છો નાસ્તો કરવા માટે? રેગ્યુલર નહીં, તો આમ કામમાં ફ્રી થાય એટલે આપણે નાસ્તો કરો એટલે અહીંયા જ આવી જાય. એમ ભજીયામાં કામકાજ કેવું? હાઈ ક્લાસ. એવન આમ માની તો એવન જવું. અને ફર્સ્ટ ક્લાસ. સૌથી વધારે તમને કઈ વેરાયટીના ભાવે? તમે લીધા છે ડુંગળી, પતરી ને મરચા. એમ જમાવટ થઈ જાય ને? હાઈ ક્લાસ. એક નંબર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એન્જોય કરો. અમે એ જ કરવા આવ્યા છીએ. આ જુઓ ટ્રાફિક. તમે હજી 5:05 થઈ છે મિત્રો. ઘણા બધા મિત્રો અત્યારે ભજીયાની મોજ કરવા આવી ગયા છે, અને ગરમા ગરમ જ ભાઈ બનાવીને આપે તાજે તાજા. અને જો ભજીયા લવર્સ હોય ને તો એના માટે આ જગ્યા એક નંબર એમ. એટલે તમે આ લોકોની આઈ થિંક 3rd or 4th પેઢી છે. હમણાં આપણે એના ઓનર જોડે પણ વાત કરી અને તમને મુલાકાત કરાવો. તમારું નામ જણાવો અમારા દર્શક. નૈમિષભાઈ. બરોબર. હવે નૈમિષભાઈ, આ તમે આઈ થિંક મને જેમ તમારા ગ્રાહકોએ કીધું એમ 3rd પેઢી થાવ કે 4th પેઢી? 3rd પેઢી. હવે આ વ્યવસાય અહીંયા શરૂ કરનાર વ્યક્તિ કોણ? દાદામાં. એમનું શું નામ? જયંતિભાઈ. જયંતિભાઈ. સરનેમ? મોરાણીયા. મોરાણીયા. બરોબર. અને રાજકોટમાં એમને શરૂઆત કરેલી એમને, એટલે આઈ થિંક કેટલા વર્ષ? 45 વર્ષ થયા છે. 45 પાક. 45 પાકા એમને. મિત્રો, 45 વર્ષ જૂની જગ્યા છે રાજકોટની. અને લોકોને આજે આપણે તમે જોયું ને, ઉપર બોર્ડ નથી પણ લોકોનો પ્રેમ જ એવો છે આ જગ્યા ઉપર ભાઈ. અને આ લોકોની ટેસ્ટ ને ક્વોલિટી, લોકો હાંજ પડે ને એટલે અહીંયા ભજીયા ખાવા માટે પહોંચી જાય. એમાંય ચોમાસામાં તો મારા ખ્યાલથી વારો ન આવે ને. ટ્રાફિક દે ફૂલ કરતી હોય. ફૂલ કરતી હોય ને. એ જ કહું, કેમ કે મને યાદ છે થોડું થોડું, મને સાંભળે ને. બહુ જૂની જગ્યા છે. બરાબર. અને અહીંની મેઇન સમય એક તો જણાવી દઉં એટલે અમારા દર્શકોને ખ્યાલ આવે, કોઈને આવવું હોય તો. 5 થી 9. 5 થી 9. અને પ્રાઇસ જણાવી દઉં પર પ્લેટ. 100 ગ્રામના 30 રૂપિયા. 100 ગ્રામના. વિપુલભાઈ શાહ. બરાબર. અને રાજકોટ થી? રાજકોટ થી. આ જગ્યાએ કેટલા સમયથી આવતા છો? 35 વર્ષથી. 35 વર્ષ. અને ડેઈલી હાંજ પડે આમ નાસ્તાનું મૂન બને એટલે 22 જવાનું વાર એક. ઓ, ઈ નીતિનભાઈનું વર્ષો જૂનામ જૂના ઘરાક થી. એમ પપ્પા ને હું બે. સાચી વાત છે. આ જુઓ મિત્રો, નામ નથી રેકડી ઉપર, ક્યાંય તમને નામ નહીં દેખાય પણ લોકોની લોકચાહના એવી છે આ જગ્યાની. અને આ વિડીયો જ આપણે એટલા માટે બનાવ્યો હતો કે લોકો સાંજ પડે અને 4-5 વાગે એટલે નાસ્તાનું મન થાય. કેટલા 4 વાગે ખુલી જાય? 4:30 પછી ખુલી જાય ને? બરાબર. 4:30 પછી ખુલી જ જાય. બરાબર. 4:30-5 જેવું થાય એટલે ખુલી ગયું હોય. અને સાંજે કેટલા વાગ્યા સુધી મળે? 8:30-9. એટલે તમારે પૂરું થઈ ગયું હોય, સમજી જ લેવાનું. 8:30-8 આવવું જ નહીં એમ જ. મળે તો મળે. મળે તો મળે.
બીજાને અમે ખાતા નથી, એના સિવાય એને ઘરે રોજ જેટલા લઈ જાય. બરાબર. આના ભજીયા ન હોય ને તો બીજાના ભજીયા ખાવાના જ નહીં. આના જે દી આવે તે દી ખાવાના, બીજું શું જોઈએ. નીતિન ભજીયા નામ છે. નામ ને ઈ જણાવી દો. મારું નામ અશ્વિનભાઈ. બરાબર. અને કેટલા વર્ષોથી આવતા? હું આવતો લગભગ 30 વર્ષથી. 30 વર્ષ. અને અહીંયાની કઈ આઈટમમાં મોજ આવે તમને? આ જો ડુંગરીના ભજીયા છે ને, આના જેવા રાજકોટમાં ક્યાંય નહીં. કેમ ના? ક્યાંય નહીં. ક્યાંય જોયું તમે મિત્રો? હા જુઓ, ઘણો તૈયાર થઈ ગયો છે, તાકાતવાળો. આમ જોઈને જ પાણી આવી જાય મોઢામાં. વાહ. તમારું નામ નહીં. આપણે ઘણું સારું કહેવાય, બહુ સારું. અને ક્વોલિટી બહુ જાળવી છે, બહુ સારી ક્વોલિટી. હું બહુ બહુ સારી રીતે અમે ઓળખી જમાના. આ પેઢી બહુ જૂની છે. એમના પપ્પા હતા નરોત્તમભાઈ, એ ઘરેથી રેકડી ચલાવી ને અહીં સુધી આવતા, બેડી નાકા પાસે રહેતા. મને ખ્યાલ છે મારે ગુજરી બજારમાં દુકાન, ત્યાંથી રોજ લઈને નીકળતા, પછી અમે અહીં નાસ્તો કરવા પહોંચી ગયા. એટલા જૂના છો? એટલા જૂના. તમારું શું નામ? મારું નામ રામભાઈ. બરાબર. ગઢવી છીએ અમે. હા. અને અહીં ઘણા વર્ષથી જ આવી છે નાસ્તો કરવા. ગરમા ગરમ છે મિત્રો. સૌથી પહેલાં આપણા ફૂડી ફેમિલીને પતરીનું ભજ્યું જોવો તમે, ફૂલ સાઇઝનું, હાથમાં પકડાતું નથી. સૌથી પહેલાં આપણા સબસ્ક્રાઈબર મિત્રોને હવે આપણે આનો આનંદ લેશું. મિક્સ ચટણી આપે છે, લીલી છે, ખજૂરની છે અને લસણની છે. જમાવટ વાળું કામ છે, જમાવટ વાળું. આ લસણિયું બટેટું અને આ બટેકાવાળું. મરચાના ભજીયા છે, ફૂલવણી છે, લસણિયા છે, દાળવડું છે, પછી બટેકાની પતરીના છે ને સમોસા છે. બધી વેરાયટી રાખે છે. તમે જે પણ પ્લેટ કહો એ 30 રૂપિયાની 100 ગ્રામ લેશે આપશે. હવે અમે આ પ્લેટને ફિનિશ કરીએ ત્યાં સુધી તમે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો, લાઈક કરો ચેનલને, અને મેક્સિમમ લોકો સુધી ફોરવર્ડ કરો. જે ભજીયા લવર્સ છે એના સુધી પહોંચાડી દો, લઈને મોજ કરવા માટે પહોંચી જાય. ફરી ક્યાંક નવા વિડીયો સાથે મળીશું, નવી જગ્યા સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. બાપા સીતારામ.